હવે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોય તેવી સ્થિતિ સામે આવી છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। આજોડ ગામમાં ગ્રામજનો છે તેમણે પોલીસ પર હુમલો કર્યો છે। બુટલેગરને ત્યાં રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। સ્થાનિકો છે તે પોલીસ પર ત્રાટકી ઉઠી હતી અને ગ્રામજનો છે તેમણે ઘાતક હથિયારો સાથે હુમલો કર્યાનો પોલીસે હાલ તો ફરિયાદ પણ નોંધી છે। પોલીસ પર પથ્થરમારો કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। બુટલેગરને ત્યાં રેડ કરવા જતા સમયે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ પોલીસ પર ઘરોમાં તોડફોડ કરી હોવાનો પણ આક્ષેપ છે। ત્યારે પોલીસે 25 લોકોના ટોળાની સામે ફરિયાદ નોંધી છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે। વડોદરા ખાતેની આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। પોલીસ જ્યારે બુટલેગરને ત્યાં રેડ કરવા ગઈ હતી ત્યારે ક્યાંક ઘરમાં તોડફોડ કર્યા હોવાના આક્ષેપ પણ પોલીસની સામે ઉઠ્યા છે। ત્યારે પોલીસની સામે પણ પથ્થરમારો થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। આવું પ્રથમ વખત નથી બન્યું, આવું અનેક વખત બનતું હોય છે। પોલીસ જ્યારે બુટલેગરને ત્યાં રેડ કરવા જતી હોય છે, દારૂના અડ્ડા પર રેડ કરવા જતી હોય છે, ત્યારે કેટલાક સ્થાનિકો હોય છે, ક્યાંક આસપાસના રહીશો હોય છે, ત્યાં પ્રકારે પોલીસ પર હુમલો કરતા હોય છે। ત્યારે ફરી એકવાર વડોદરામાં બુટલેગરને ત્યાં રેડ કરવા જતી પોલીસ છે તેની પર હુમલો કરવામાં આવ્યો છે। પોલીસે હાલ તો 25 લોકોના ટોળાની સામે ફરિયાદ નોંધી છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે સ્થાનિકો છે તેમનો પણ આક્ષેપ છે કે ક્યાંક પોલીસ છે ઘરમાં ઘૂસીને તોડફોડ કરી છે। બુટલેગરને ત્યાં રેડ કરવા ગયેલી પોલીસે ઘરમાં પણ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે પણ ફરિયાદ નોંધી છે, પોલીસની સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેમની પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું છે। વડોદરાની આ ઘટના પ્રકાશમાં આવી છે। હાલ તો પોલીસે ફરિયાદ નોંધી છે, એકની ધરપકડ કરી છે અને 25 લોકોના ટોળાની સામે ફરિયાદ નોંધાવવા પામી છે। આજોડ ગામની આ ઘટના છે, વડોદરાથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા। જી કૃણાલ, જણાવશો બુટલેગરને ત્યાં રેડ કરવા જતા પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, આ સંદર્ભે અન્ય શું વિગત મળી રહી છે? જી ભાવિકા, જેવી રીતે માહિતી મળી છે કે આજોડમાં જે કુખ્યાત બુટલેગર હતો તે છેલ્લા ઘણા સમયથી દેશી અને વિદેશી દારૂનો વેપલો કરતો હતો અને તેના ઘરમાં વિવિધ તહેખાના બનાવીને તેની અંદર દારૂનો જથ્થો મૂક્યો હોવાની માહિતી તાલુકા પોલીસને મળી હતી, જેને પગલે તાલુકા પોલીસ બુટલેગરના ત્યાં ગઈ હતી અને ત્યાં જેને તેની દિવાલોમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને જે જમીનની નીચે ખાડા ખોદીને પણ કેટલાક બુટલેગરો માલ સંતારતા હોય છે, તેને લઈને પોલીસે તેની જે એસીની પાછળ અમુક ઘર વખરી હોય, ફ્રીજ હોય, જમીન હોય તેની તપાસ હાથ ધરી હતી। પરંતુ જોત જોતામાં જે સ્થાનિકો હોય તે લોકો પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો। ત્યારે મહત્વની વાત એ છે કે આજે બુટલેગરો હોય છે તેઓ ગામમાં ખુલ્લેઆમ ધંધો એટલા માટે કરી શકતા હોય છે કારણ કે ગામમાં જયારે પણ કોઈ સારો નફો પ્રસંગ હોય છે ત્યારે બુટલેગરો પૈસા સહિતની સુવિધાઓ પૂરી પાડતા હોય છે। જી, એટલે ચોક્કસપણે કહી શકાય કે ગ્રામજનો છે બુટલેગરને છાવરતા હોય છે અને જયારે પણ પોલીસ રેડ કરવા જતી હોય છે ત્યારે પોલીસ પર હુમલો કરવામાં આવે છે। ચોક્કસથી કૃણાલ, સમગ્ર વિગત આપી હતી બદલ તમારો આભાર। કહી શકાય કે જ્યારે પણ બુટલેગરને ત્યાં રેડ કરવામાં આવે છે, દારૂના ધંધા જે ધમધમતા હોય છે ત્યાં રેડ કરવામાં આવે છે, ત્યારે પોલીસ પર ગ્રામજનો છે, આસપાસના રહીશો છે તે હુમલો કરતા હોય છે અને આવી જ ઘટના વડોદરાના આજોડ ગામની સામે આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ક્યાંક આક્ષેપ લાગ્યા છે કે પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે પોલીસે ઘરમાં તોડફોડ કરી હતી અને ત્યારે ગ્રામજનોએ પણ ઘાતક હથિયારો છે તેની વડે પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના હાલ તો પ્રકાશમાં આવી છે।